नमस्कार, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. દર્શક મિત્રો, આપણે ત્યાં એક કહેવત છે, પ્રેમ આંધળો હોય છે, પરંતુ આજના જનરેશન માટે આ પ્રેમ આંધળો નથી, પરંતુ આંખ ખોલીને પ્રેમ કરતા હોય છે આજનું જનરેશન. આવું હું નથી કહેતી. આવું એક ડેટિંગ એપ દ્વારા સર્વે કરવામાં આવ્યો, જેમાં યુવાનો પાસેથી જે છે તે ઘણા સવાલો પૂછવામાં આવ્યા, જેમાં તેમના જીવનસાથીની જે પસંદગી તેઓ કરે તો કયા માપદંડોના આધારે તેઓ કરશે તે પૂછવામાં આવ્યું, જેમાં આવો ક્યાંક કહી શકાય કે તેઓ ખુલાસો થયો છે કે આજકાલના જે યુવાનો છે તે પોતાની જીવનસાથી પસંદગી માટે હવે ખૂબ જ જાગૃત થયા છે. ફક્ત કદકાઠી જોઈને, સુંદર છે, હેન્ડસમ છે તેવું જોઈને એ તે પોતાના જીવનસાથીની પસંદગી હવે નથી કરતા, પરંતુ વિચારો જોઈને, સમજણ કેવી છે તેવું જોઈને પસંદગી કરતા હોય છે. તો શું ખરેખર આ સત્ય છે? અને યુવાનોમાં લગ્નને લઈને કેવી વિચારધારા છે, જીવનસાથીને લઈને શું વિચારધારા છે, આવા સવાલોના જવાબ આજે આપણે મેળવવા છે. સાથે સાથે ખાસ કરીને જ્યારે યુવાનોની આપણે વાત કરી રહ્યા છીએ, યુવાનોમાં જ્યારે માપદંડોમાં આટલો બદલાવ આવ્યો છે તો શું તેમની સાથે સાથે તેમના માતા પિતામાં પણ આ બદલાવ, તેમના વિચારોમાં પણ શું આ બદલાવ આવ્યો છે, તેના વિશે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે. આપણી સાથે ઉપસ્થિત છે તૃપ્તિબેન શેઠ, જેઓ MD છે મનપસંદ મેરેજ બ્યુરોના, સાથે કૌશલ ગોહિલ, યુથ એક્ટિવિસ્ટ આપણી સાથે ઉપસ્થિત છે. પહેલાં તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. સૌથી પહેલો સવાલ તૃપ્તિબેન, કારણ કે આપ ઘણા યુવાનોના સંપર્કમાં હશો જે લગ્ન માટે જીવનસાથી ગોતી રહ્યા હોય, ત્યારે આજકાલના યુવાનો પાસે જ્યારે તમે માપદંડોની વાત કરતા હોય કે કેવા પ્રકારનું જીવનસાથી તેમને પસંદ છે, કયા કયા માપદંડો છે જે આ યુવાનોને આજના સમયમાં જરૂર હોય છે? સૌથી પહેલા તો નમસ્તે બધાને. આજકાલ આજના યુવકોની અને યુવતીઓની ચોઈસ હવે ખૂબ જ બ્રોડ થઈ ગઈ છે. લોકો એજ્યુકેશન સાથે કલ્ચરને પણ એટલું જ મહત્વ આપે છે, અને દીકરીઓ પણ હવે ભણેલી હોય છે એટલે દીકરાઓને ખાલી બિઝનેસ ક્લાસ હોય અને પછી જો એનામાં માત્ર ગ્રેજ્યુએશન હોય તો એ લોકો બી એક્સેપ્ટ નથી કરતા. હવે લોકો એવું વિચારતા હોય છે કે દીકરા દીકરીઓથી સેલ્ફ આઈડેન્ટિટી કેટલી છે, એજ્યુકેશન લેવલે કે માસ્ટર ડિગ્રી કેટલી છે, અને ઘણી વાર બિઝનેસમેન હોય અથવા તો એમના દીકરાઓ હોય તો પોતે કેટલા એ પોતાના ફાધરના બિઝનેસને હેન્ડલ કરી શકે, એની કેપેબિલિટી કેટલી છે, એ બંને સાઈડથી બધું બધા ચકાસે છે. અને જ્યારે આપે વાત કરી કે યુવાનો અને માતા પિતા બંને અલગ અલગ માપદંડોની વાત કરતા હોય છે, પહેલાના સમયમાં જે માપદંડો હતા તે અને આજના સમયના જે માપદંડો છે તે પણ બદલાયા છે. હા, ઓબ્વિયસલી આપણે કહીએ કે જ્યારે આપણા દાદા દાદી કે મમ્મી પપ્પાના ટાઈમનું આપણે વિચારીએ તો ત્યારે પેલું શું કે આની દીકરી એટલે હવે જોવાનું જ નહીં, બસ કે કુટુંબ એટલે એમાં આપણે દીકરા દીકરી વિશે આગળ કઈ વિચારવું નહીં, અને દીકરાને કહીએ કે દીકરી બી હા પાડી દે, દીકરો બી હા પાડી દીધો હતો. પણ હવે પેરેન્ટ્સ લેવલે પણ ખૂબ જ પેરેન્ટ્સ લેવલે બી લિબર્ટી આપવામાં આવે છે કે બીકોઝ કે દે હેવ એજ્યુકેટેડ, એજ્યુકેટેડ હોવાને કારણે પોતપોતાના કમ્ફર્ટ બિઝનેસ ફાઇનાન્શિયલ પ્લસ કલ્ચર ફેમિલી ઓરિએન્ટેશન વાળું માઇન્ડસેટ, એટલે ઘણી બધી ક્વોલિટી આજકાલના છોકરા છોકરીઓ એકબીજા પાસેથી એક્સપેક્ટ કરે છે. હવે જે પેલું કહે ને કે આ આ કુટુંબનો દીકરો એના દીકરીઓ હોય તો આપણે આગળ કઈ વિચારવાનું ના હોય, એ હવે નથી રહ્યું. હવે મા બાપ પણ એવું જ વિચારે છે કે તમે બધા હાઈલી ક્વોલિફાઈડ છો, મેચ્યોર છો, તો તમે તમારું ચોઈસ તમે જાતે કરો, અને ફાઇનાન્શિયલી લેવલે, બિઝનેસ લેવલે અને એજ્યુકેશન આ બધું જ એ લોકો ચકાસી અને આગળ વધતા હોય છે. પછી પેરેન્ટ્સો આવે છે કે ભાઈ ચલો ફેમિલી કેવું છે શું છે, પણ મેજર ટાસ્ક અત્યારે દીકરા દીકરી પોતાના એજ્યુકેશન ને મેચ્યોરિટીને લઈને આગળ વધતા હોય છે. કૌશલભાઈ, આપણે લગ્ન માટે, જીવનસાથી માટે યુવાનોમાં કયા કયા માપદંડો છે તેની વાત કરીએ તે પહેલાં, એક યુથ તરીકે, અને આપ પણ કારણ કે ઘણા બધા યુથ સાથે જોડાયેલા છો, આજકાલના યુથની લગ્ન માટે શું વિચારધારા છે? હેલો, જી
કેન યુ રિપીટ ધ ક્વેશ્ચન? કૌશલભાઈ, સવાલ એ છે કે આપણે માપદંડોની ચર્ચા કરીએ તે પહેલાં મારે એ જાણવું છે, કારણ કે આપ ઘણા બધા યુથ સાથે જોડાયેલા છો અને એક યુથ તરીકે લગ્ન માટે આજના યુથની વિચારધારા કેટલી બદલાય છે, શું વિચારધારા છે, લગ્ન માટે શું વિચારે છે યુથ? ઓકે, તો બેઝિકલી જ્યારે આપણે વાત કરીએ કે યુથ આજે એજ્યુકેશન માટે ઘણું બધું સિરિયસ થઈ ગયું છે પહેલા કરતા. એટલે પહેલા કેવું હતું કે બેચલર્સ કરેલું છે કે મેક્સિમમ કહેવાય ને કે ભાઈ બેચલર ડિગ્રી છે એટલે કે ભાઈ ઓકે, એક વેલ સેટલ ફેમિલીમાંથી બિલોંગ કરતું હોય એવું માપદંડ માપવામાં આવતું હતું. બટ આજે માસ્ટર્સ અને પીએચડી માટે પણ બાળકો જે યંગસ્ટર્સ છે એ એટલું જ પ્રેરિત થતું હોય છે. ઓન અનધર સાઈડ એક કહેવાય ને કે સોસાયટીની અંદર એવું હોય છે કે પહેલા હું પોતે સેટલ થઈ જઉં 100% સુધી અને ધેન પછી હું આગળ મેરેજ તરફ વિચાર કરું. પણ જ્યારે કહેવાય ને કે યુથ સ્પેસિફિકલી આપણે જોવા જઈએ કે જેમ તમે આગલા પ્રશ્નમાં તૃપ્તિબેને કીધું કે ઘણી બધી વસ્તુઓ જોવામાં આવે, તો જનરેશન ગેપ જે છે એ પહેલાના સમયમાં નહોતો જે આજે વધી ગયો છે. કે આપણે જોઈએ કે મોબાઈલનું જોઈએ કે ટેકનોલોજીનું ટ્રાન્સફોર્મેશન જોઈએ તો છેલ્લા 15-20 વર્ષમાં ઘણું બધું થઈ ગયું છે. પહેલા કોઈ દિવસ ઓનલાઈન મેરેજીસ નતા થતા, રાઈટ? અત્યારે ઓનલાઈન મેરેજ પે એક ટ્રેન્ડ બની ગયો છે. આપણે કોવિડમાં જોયું કે પેકેજીસ બુક થતા હતા કે ભાઈ 50,000 લગ્ન, રાઈટ, અને 15-15 જણ આવે. હવે એડવાન્સ થઈ રહી છે અને યંગસ્ટરને કરવું હોય એ એના પાર્ટની અંદર એડજસ્ટમેન્ટ એવા છે ને, એમાં એમાં બી બે કેટેગરી છે. એક કહેવાય ને કે આંધળો પ્રેમ, એમ કે ભાઈ કઈ આગળ પાછળ જોયા વગર અને બસ એમ કે ભાઈ આ જ વ્યક્તિ જોઈએ. બીજું હોય છે જે મેનેજ્ડ હોય છે, જે મેચ્યોર હોય છે, અને એ જ મેચ્યોર. એટલે લગ્ન કદાચ 28-30-35 વર્ષે થાય તો એ નવાઈની વાત ન હતી. પણ આજે યંગસ્ટર જે છે ઘણા ઇનમેચ્યોર હોય છે ની અંદર અત્યારે જોવા મળતી હોય છે. તૃપ્તિબેન, જ્યારે આપની પાસે યુવતી અથવા તો યુવક જ્યારે આવતા હોય છે અને જીવનસાથીના ક્રાઇટેરિયાની જે વાત કરે, આપે એજ્યુકેશનની વાત કરી કે હવે એજ્યુકેશનનું જે લેવલ છે તે પણ તપાસતા હોય છે અને પછી પસંદ કરતા હોય છે, એજ્યુકેશન સિવાયની બીજા કયા માપદંડો છે જેના પર યુવાનો આજના યુવાનો ભાર આપે છે? સ્પેશિયલી આજના યુવાનો એજ્યુકેશનની કેટેગરીમાં પહેલા એ ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ આપે છે. લુક્સની બાબતમાં એ લોકોનું માઇન્ડસેટ થોડું બેલેન્સ વાળું હોય છે, કારણ કે આજકાલનું યુથને ખબર છે કે લુક્સ કોઈ પરમાનન્ટ કામમાં નથી રહેતું, લુક્સ પ્લસ માઇનસ થતું હોય છે. સ્પેશિયલી દીકરીઓ, ગર્લ્સ ચાઇલ્ડ જે હોય આપણે, એ લોકોના લગ્ન પછી, બાળક આવ્યા પછી એ બધું થોડું બોડીના ચેન્જીસ આવતા હોય છે. તો નાવ ધ પીપલ ઓલ આર અવેર કે ભાઈ શું નથી બદલાતું, તો માણસની મેચ્યોરિટી, માણસના સંસ્કાર કે જે લાઈફ લોંગ જીવન બંનેને જીવવા માટે એ પોઈન્ટ વધારે કામમાં લાગતો હોય છે. એટલે જે વસ્તુ વધારે મેટર કરતી હોય છે એના પર એ લોકો વધારે ફોકસ આપે છે કે ભાઈ એજ્યુકેશનની સાથે સાથે સંસ્કાર પણ એટલા જ મહત્વના છે. ગમે ગમે એટલી ડિગ્રીઓ હોય પણ તમે જયારે ફેમિલી સાથે એકબીજાને બેલેન્સ રાખી, વડીલોનું માન રાખી, વડીલોને આગળ રાખી અને વડીલોને સાચવીને જો તમારું તમે વર્કિંગ રહેતા હો તો એ ઘરમાં કદાચ વધારે ખુશીઓ હોય છે. કારણ કે જો દીકરો એકલું બહુ જ ભણે છે
તો સાથે એ દીકરીઓના માવતરે ભણતરની સાથે ગણતરનું બી થોડું નોલેજ આપવું જ પડે દરેક માએ, કારણ કે એજ્યુકેશન જયારે આપો છો તો થોડું ફેમિલી સાથે હળી મળીને રહેવું, ઘરમાં નાના મોટા કામમાં સાસુ સસરા કે કાંઈ પણ તમારા ઘરમાં મેડ હોય કે મહારાજ હોય તો કોઈ આવે ના આવે અથવા તો કઈ કરવાનું આવે તો એ લોકો એ બાબતે થોડા બેલેન્સ નેચર ના રહીને શીખે અથવા તો એને થોડું પ્રાધાન્ય આપે કે ફેમિલી પણ આજે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે દુનિયા તમારી પાસે ઘણો બધો પૈસો હોય પણ જો તમારી પાસે ફેમિલી બેલેન્સ અને વર્ક બેલેન્સ કરવાની જો આવડત ના હોય તો ઘણીવાર ડિવોર્સ પણ થતા હોય છે. તો પેરેન્ટ્સ એ વિચારે છે કે પણ કે વહુઓ ભલે ભણેલી હોય, કેમ કે જે વહુઓ કોઈની વહુ બને છે એ પહેલા કોઈની દીકરી તો છે જ, એટલે દરેક પેરેન્ટ્સ દરેક દીકરીઓના માવતર એવું વિચારે કે ભાઈ દીકરીઓને સુખ દુઃખના ટાઈમે એની ભણતર એને સાથ આપે, પણ સાથે સાથે ઘરમાં બધા જ આપણા ઇનલોસ સાથે આપણે એક બેલેન્સ લાઈફ જીવવી જોઈએ કે જરૂર હોય ત્યારે એ લોકોની સાથે આપણે ઉભા રહેવું પડે અને એમની સાથે એમના નાના મોટા રોજબરોજના જે કામ હોય એને આપણે પ્રાયોરિટી લેવલ પર ગણીને એમને સાથે રહેવું જોઈએ. એટલે છોકરાઓ પણ એવું વિચારતા કે મારી વાઇફ એવી હોવી જોઈએ કે ભલે વર્ક કરે પણ મને બી પ્રોપર ટાઈમ આપે, ફેમિલી મારા ઇનલોસ ને કે બાળક આવ્યા પછી બાળકને બી થોડો ટાઈમ આપે. એ ટાઈમે થોડું લેડીઝોને એવું થાય કે ભાઈ કેરિયર નો ટાઈમ કે વર્ક નો ટાઈમ તમારા ઓછા કલાકો કરવા પડે તો એ માઇન્ડસેટ હોવું જોઈએ, કારણ કે પોતાના બાળકને તમે જો તમે પોતે ટાઈમ નહીં આપો તો એ બાળકનો ગ્રોથ કેવો થશે. એટલે આજકાલના મેલ એવું વિચારે છે કે છોકરીઓનું થોડું માઇન્ડસેટ એવું હોવું જોઈએ કે ભાઈ તું પણ થોડું બાળકને ધ્યાન આપ, અને જયારે હસબન્ડ બી ફ્રી થઈને આવતો હોય છે તો એ પણ બાળકનું ધ્યાન આપે છે, અને ઇન બિટવીન બંને પોતાનું બેલેન્સ રાખીને વર્ક લાઈફ અને ફેમિલી લાઈફ ને બંને બેલેન્સ રાખે એવા નેચર માટે બંને જણ એકબીજા માટે પોઈન્ટ થી વિચારતા હોય છે. એવી રીતે દીકરી પણ એવું જ વિચારતી હોય છે કે મને એવો હસબન્ડ મળે કે જેવો હું વર્કિંગ છું તો એ મારું મારું એક રિસ્પોન્સિબિલિટી બહાર શું હોય છે એને ખબર હોવી જોઈએ, એ સમજતો હોવો જોઈએ, ઘરે નાના મોટા કામમાં એની મદદની થોડી નાની મોટી અપેક્ષા રાખતા હોય છે, કોઈક વાર કઈ વસ્તુ વહેલું મોડું થાય તો એમાં એનો ગુસ્સો ના આવે, અચ્છા એ કામને સમજી શકે. એવી રીતે એ બંને એકબીજાના કામ અને કામની જવાબદારીને સમજી અને વર્ક બેલેન્સ અને ફેમિલી લાઈફને બેલેન્સ રહે એવું બંને સાઈડથી વિચારીને આગળ લોકો વધતા હોય છે. આ ઉપરાંત કૌશલભાઈ, જ્યારે પહેલાના સમયમાં લગ્નની વાતો થતી હતી એટલે સૌથી પહેલાં જે જોવામાં આવતું હતું એ સ્ટેટસ હતું. બે પરિવારો વચ્ચેનું સ્ટેટસ જો મેલ ખાય તો લગ્ન થતા હતા. શું આજના યુથમાં પણ આ વિચારધારા છે? યુથની અંદર વાત હું કરું કે ભાઈ જયારે પોતે એ કોઈ પાર્ટનરને ચૂઝ કરતો હોય ત્યારે એને કહેવાય ને કે બે ટાઈપના આપણે કેટેગરાઇઝેશન કરી શકીએ, એક કે એ મેચ્યોર છે, એક છે અનમેચ્યોર છે. કેમ કે સ્કૂલ ડેઝ થી આ વસ્તુ આજે બહુ કોમન થઈ ગઈ છે અને એ ઘણી બધી નેગેટિવિટીને પણ ઇન્ફ્લુઅન્સ કરતું હોય છે કે જ્યારે એને એજ્યુકેશન ડિસ્ટર્બ થતું હોય છે. બીજી બાજુ જે મેચ્યોર યુથ છે કે ભાઈ કોલેજ ગોઈંગ યંગસ્ટર્સ છે, એમાં પણ બે ટાઈપના યુથ અલગ અલગ હોય છે. એક મેચ્યોર હોય છે, એક ઇમેચ્યોર હોય છે. અને ઘણા બધા એવા રિલિજિયન અને કાસ્ટ છે કે જ્યાં ગાડી લવ મેરેજીસ ને કે એવા મેરેજીસ ને હજી પણ પ્રાધાન્ય નથી આપવામાં આવ્યું. તો એ જે માઇન્ડસેટ છે કદાચ એ સોસાયટીનો છે, એ પોતાનો કહેવાય ને કે એક આઈડિયેશન છે, એના ઉપર આપણે કહેવાય ને કે ટિપ્પણી કરવી. એના કરતા બેટર છે કે જે યંગસ્ટર્સ છે એ આજે એક સ્ટેપ આગળ જઈને રિસ્પોન્સિબલ યુથ તરીકે આગળ વધવા માંગે છે અને રિસ્પોન્સિબલ પાર્ટનર તરીકે પણ, અને બંનેની વચ્ચે એવી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવા માંગતા હોય છે કે જેનાથી જે મિસકન્સેપ્શન્સ છે કે અમુક એવા કહેવાય ને કે કારણોસર કે જેનાથી બંનેની વચ્ચે ગેપ આવતો હોય તો એને કેવી રીતના ટેકલ કરી શકે અને બંનેના પ્લસ અને નેગેટિવ પોઈન્ટ્સ ને સંભાળી અને એ પોતાની લાઈફ હેપી લાઈફમાં કન્વર્ટ કરી શકે. પહેલા કેવું હતું કે એન્ટરટેનમેન્ટના મીડિયામાં બહુ ઓછા હતા અને આજે એ છે ટોટલ ઇન્વર્સ છે કે આજે તમે કોન્સર્ટ્સ જોઈ લો કે પછી મૂવીઝ જોઈ લો કે આઉટિંગ જોઈ લો કે ટ્રેકિંગ જોઈ લો. તો આ બધા એક રીઝન છે બંને પાર્ટનરને પોતાની હેપી લાઈફને કન્ટિન્યુએટ કરવા માટે. અને બીજી બાજુ કે કહેવાય ને કે આજે જનરેશન બહુ સ્માર્ટ થઈ ગયું છે અને હું તો ઘણા બધા યંગસ્ટર્સને એ પણ પ્રેરણા આપતો હોઉં છું કે સ્ટાર્ટ ફાઇન્ડિંગ યોર પાર્ટનર, બીકોઝ આપણે પોતાની જવાબદારી પોતે લેવા માંગતા હોઈએ, રાઈટ? તો આપણે કયો પાર્ટનર પસંદ કરવું કે જેને આપણે આપણે લાઈફમાં લીધું ઇન્વર્ટ કરવા માંગીએ છીએ કે વી વોન્ટ હર ઓર હિમ એઝ અ પાર્ટનર. બટ પ્રોબ્લેમ શું છે કે લોકો ઇનિશિયલી નથી જોતા, ઇનિશિયલી દે લુક્સ વેરી ગુડ, બટ આગળ જતા ધીમે ધીમે પ્રોબ્લેમ થાય છે અને આજે જેટલા મેરેજીસ થાય છે રાઈટ, એટલો જ ડિવોર્સનો રેશિયો પણ સામે વધી રહ્યો છે.
કેમ કેમ કે સોસાયટી અંદર મિસકન્સેપ્શન છે, ટ્રસ્ટ ઇશ્યુઝ છે, ઇન્ફિડિલિટી રેટ જે છે એ બહુ જ હાઈ થઈ રહ્યો છે. તો આ નાના નાના કારણો જે છે, અને કોઈને કોમ્પ્રોમાઇઝ નથી કરવું, એનું રીઝન છે જેન્ડર ઇક્વાલિટી, વુમેન એમ્પાવરમેન્ટ, રાઈટ? તો આજે જાગૃતતા જે છે સોસાયટીમાં વધી છે, અને એની સાથે અમુક એવા મિસકન્સેપ્શન પણ સોસાયટીમાં હોય છે કે જેના લીધે કહેવાય ને કે ડિવોર્સનો કેસ 20, 25, 30 વર્ષ ચાલે. હવે એ જીવન શું જીવ્યા અને કહેવાય ને કે વોટ ધે એન્જોયડ, એનું કોઈ કારણ જ નથી. અને 50 વર્ષે ડિવોર્સ થાય તો એનો કોઈ મતલબ નથી. એટલે ઘણી વખત કહેવાય ને કે મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે પણ ઘણા મોટા ઇસ્યુઝ થતા હોય, ભલે હોય એ એકદમ નાના, રાઈટ? બટ ઇટ ગેટ્સ કન્વર્ટેડ, અને પછી એ આવી જાય પોતાના ઈગો ઉપર કે ભાઈ હું કેમ કોમ્પ્રોમાઇઝ કરું જયારે એમને નથી કરવું, રાઈટ? સો ધીસ ઇઝ ઓલ અબાઉટ અન્ડરસ્ટેન્ડિંગ. તો યંગસ્ટર આજે આ બધી જે પ્રોબ્લેમ સોસાયટીમાં જોવે છે, એ પ્રોબ્લેમ એના મેરેજ લાઈફની અંદર કે એના પર્ટિક્યુલર રિલેશનની અંદર ન આવે એ ધ્યાન રાખતું હોય છે. બીજું કે આપણે અત્યારે જે પેરેન્ટ્સ છે, હવે કેવું છે કે ભાઈ પેરેન્ટિંગ બી બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આજે પેરેન્ટિંગના પણ વર્કશોપ અને સેશન્સ કરવામાં આવતા હોય છે, અને ઇટ ઇઝ ગોઈંગ સક્સેસફુલ. તો એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે પેલું એક ડિફરન્સ કહું કે પેલા જયારે બાળક રોતું તો માં એને વાત્સલ્ય આપી અને એને શાંત પાડતી, એને શીખવાડતી, સમજાવતી, પ્રેમ આવતી, તો એ ફિઝિકલ ટચ જે હતો એ બહુ જ ડિફરન્સ ક્રિએટ કરતો હતો. જયારે આજે એ ફિઝિકલ ટચ વર્ચ્યુઅલ ટચ અને ટેકનોલોજી ટચમાં કન્વર્ટ થઈ ગયો છે કે ભાઈ એને મોબાઈલ આપી દીધો એટલે બાળક શાંત થઈ ગયું. હવે વોટ વી કેન એક્સપેક્ટ ફ્રોમ ધેટ યંગસ્ટર ઓર ધ ટીનેજર? એટલે ઘણી બધી ચેન્જીસ જે છે એ યંગસ્ટરે કરવાની પણ જરૂર છે, અને ઘણા બધા ઓલરેડી એ મોટિવ તરફ આગળ વધી રહ્યા છે. અને પાર્ટનર ફાઇન્ડ કરવું એ પણ એ પોતાની રિસ્પોન્સિબિલિટીમાં જો ગણી લે અને મેચ્યોરલી એ ફાઇન્ડ કરે તો ડેફિનેટલી જે ડિવોર્સ રેશિયો છે એ બી ઘટશે. અન્ડરસ્ટેન્ડિંગ સાથે મેચ્યોર કપલ જે છે એ પણ આગળ આવશે, એન્ડ એટ ધ એન્ડ ઓફ ધીસ એની જે ફેમિલીની ગ્રોથ છે, જનરેશન ગેપ છે, એ પણ બહુ સારો ડેવલપ થશે, એ પછી ગમે તે ડાયરેક્શનમાં હોય. બિલકુલ, એટલે યુથે ખુદે પણ જાગૃત થવાની જરૂર છે કે એનું જીવન સાથી કેવો હોવો જોઈએ અને કેવો ન હોવો જોઈએ. તૃપ્તિબેન, આ જે ડિવોર્સની વાત આવી રહી છે, જ્યારે કોઈ યુવક અને યુવતીઓ એકબીજાને જ્યારે પોતાના માપદંડ અનુસાર પસંદ કરે છે, ત્યારે શું ડિવોર્સનો જે રેશિયો છે તે વધી જાય છે? શું એ સત્ય છે? હેલો બેન, આપને પૂછું છું, ડિવોર્સની હાલ જે વાત થઈ રહી છે આજકાલ, કારણ કે યુવાનોના માપદંડ હવે બદલાયા છે, પોતાના માપદંડની અનુસાર જ્યારે પોતાનું જીવનસાથી આજનો યુવાન પસંદ કરી રહ્યો છે, ઘણાય વાર એવું પણ કહેવામાં આવ્યું છે તેના કારણે ડિવોર્સનો રેશિયો વધી જાય છે, કારણ કે પ્રેમ લગ્નમાં ડિવોર્સ વધારે જોવા મળે છે. તો પોતાના હિસાબે માપદંડ નક્કી કર્યા હોય અને જીવનસાથી પસંદ કર્યો હોય તો પછી ડિવોર્સ શા કારણે થઈ રહ્યા છે? ઘણી આ વાત ખરેખર એક વિચારવા જેવી છે. જનરલી એક વસ્તુ એવી છે કે ઘણી વાર તમને ઘણો ટાઈમ લઈને તમે ડિસિઝન બંને જણે લીધો જ હોય કે ના, હવે અમે બંને 2-3 મહિના. ઘણી વાર એવું થાય છે કે ત્યારે કદાચ માણસ પોતાની ધીરજ કોઈ બેસતો હોય છે, યા તો તમને ઓવર એક્સપેક્ટેશન એકબીજાથી થોડું વધી ગયું હોય છે, તો સિચ્યુએશન ઉપર ઘણી વાર એવો કોલ લેવાઈ જતો હોય છે. પણ હું એવું માનું છું કે હર વખત એવું રીઝન નથી હોતું. ઘણી વાર કોઈ ત્રીજી ત્રાહિત વ્યક્તિના કારણે બી એ લોકોના લાઈફમાં પ્રોબ્લેમ ક્રિએટ થતો હોય, પણ જો મેચ્યોર્ડ કપલ હોય છે તો એ લોકો આ વસ્તુને ક્રિએટ જ નથી થવા દેતા, કારણ કે એમને ખબર હોય છે કે સિચ્યુએશનને ટેકલ કેવી રીતે કરવી. 100 માંથી 100 કોઈને ક્યારે હોતું જ નથી લગ્ન જીવનમાં, પણ અપ્સ એન્ડ ડાઉન હોય ત્યારે એક મેલ કે ફિમેલ, એટલે કે પતિ કે પત્ની, બેમાંથી કોઈ પણ એક વ્યક્તિ એ સિચ્યુએશનમાં થોડો સ્લો ડાઉન રહે અને મેચ્યોરિટી થી થોડું આગળ વિચારે. યુ નો, ઘણી વાર આપણે નથી કહેતા કે બે જણ જયારે ઝઘડતા હોય ત્યારે એક જણ જો શાંત થઈ જાય, એ મુમેન્ટે સાચા ખોટા કરવાની જગ્યાએ જો તમે એ મુમેન્ટને કીપ મમ રહી, શાંતિથી સાંભળીને સમજી લો, પછી બીજા દિવસે સવારે ઉઠીને તમે કદાચ તમારા પાર્ટનરને તમે એ વસ્તુને સમજાવો. કેમ કે સિચ્યુએશન એ ટાઈમ જ એટલો મહત્વનો હોય ને કે માં હું તું કર્યા કરીએ તો કદાચ એ વાત વધારે આગળ વધી જતી હોય છે. સિચ્યુએશનને ટેકલ કરવાનું મેઇન એ છે કે તમે એ બંને વચ્ચે જ્યારે સિચ્યુએશન ક્રિએટ થાય તો તમે એને ટેકલ કેવી રીતે કરે છે પાર્ટનરો, એ બહુ મહત્વની છે. તો ઘણી વાર ડિવોર્સ સુધી આ ક્વેશ્ચન પહોંચે જ નહીં, એ આપમેળે સમય અનુસાર બંને જણ શાંતિથી બેસીને એનું મ્યુચ્યુઅલી ડિસ્કશન કરી અને એ વસ્તુની મેટર શોર્ટ આઉટ થતી હોય છે. કોઈ એવો પ્રોબ્લેમ હતો જ નથી લાઈફમાં કે એને કોઈ સોલ્યુશન ના હોય. ખાલી એક જ તમારી આવડત હોવી જોઈએ કે તમે એને એ સિચ્યુએશનને ડીલ કેવી રીતે કરો છો બંને જણ,
એટલે એ મહત્વ છે. હું તો દરેક કપલને એ જ કહેવા માંગુ છું કે સિચ્યુએશનો આવવાની જ છે. ગમે એટલી ડેટિંગ લાઈફ આપણે કરીએ ત્યારે બધું સારું સારું જ હોય, પણ વેન યુ ગો ઇન અ પ્રેક્ટિકલ લાઈફ, જ્યારે લગ્ન પછી જે સિચ્યુએશનો બદલાય છે, કારણ કે તમે ત્યારે આપણે મેરિટમાં કોફી પીધી હોય અને પછી લગ્ન પછી ઘરે કોફી બનાવી બી પડતી હોય છે, વાસણ બી ધોવા પડતા હોય છે, તો સિચ્યુએશન બદલાય છે પણ તમારો પ્રેમ ના બદલાવો જોઈએ. કારણ કે લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન આવે, નાના મોટા પ્રોબ્લેમો બી આવશે, પણ સમજણ શક્તિ અને મેચ્યોરિટી ને સંસ્કાર જો આ ત્રણેયનું કોમ્બિનેશન મેલ અને ફિમેલ બંનેમાં હોવું જોઈએ. આપણે એકલું ના કહી શકીએ કે બધી જ વસ્તુ લેડીઝ જ કરે કે બધી જ વસ્તુ જેન્ટ્સ જ કરે. જેન્ટ્સ ને સ્ટ્રેસ હોય છે, લેડીઝ ને કઈ હોતું નથી. આ હવે સિનેરિયો આખો ચેન્જ છે. મેલ કે ફિમેલ બંને જણ પોતાના કામમાં પણ એટલા ડૂબેલા હોય છે, એટલે બંને જણ કામમાં રચ્યા પચ્યા હોય છે, એટલે એક થોડો થઈ જતું હોય છે સિચ્યુએશનમાં નાનો મોટો સ્ટ્રેસ. ઘરે આવો તો ઘરમાં થોડું તમારી જવાબદારી હોય છે, એટલે આ બધાની વચ્ચે તમે એકબીજાને સમજીને સંપીને રહો. નાનું મોટી વસ્તુઓ લાઈફમાં બનવાની છે તો એમાં લેટ ગો કરવાનું નેચર રાખો, અને જતું કરવાની ભાવનાથી જો જીવનમાં જીવવામાં આવે અને સિચ્યુએશન જો ઉભી બી થઈ છે તો એને કેવી રીતે તમારે એને ડીલ કરવી, બંને જણે એ બંને મેચ્યોરિટી કપલ હોય તે સરસ રીતે ડીલ કરીને વાતને ત્યાં જ પતાવી દેતા હોય છે. ઘણી વાર વાત ઘણી મોટી હોય છે પણ જો તમારી સમજણ શક્તિ હોય તો એ રાય જે એ વસ્તુની ડીલ તમને એવું લાગે કે મને તો રાય જેવી વાત હતી, આમાં ક્યાં આટલું બધું ગુસ્સો કરવાનો કે વિચારવાનું હતું. ડિપેન્ડ ઓન કે હાવ યુ થિંક ધીસ મેટર, તમે એ વસ્તુને કેવી રીતે લો છો એ મહત્વનું છે. એટલે પ્રેમ અથવા તો લગ્ન કરતા પહેલા ઘણીવાર યુવકો એ ભૂલ કરી બેસતા હોય છે, કોઈ એક રીઝન પકડી લેતા હોય છે અને રીઝનથી લગ્ન કે પ્રેમ કરતા હોય છે કે સારું દેખાય છે તો લગ્ન કરી લીધા, પ્રેમ કરી લીધો, પૈસાવાળા છે કે પૈસાવાળી છે, સ્ટેટસ સારું છે, ખૂબ આ ભણેલી ગણેલી છે, એક રીઝન પકડીને જ્યારે કોઈ વ્યક્તિ આગળ વધે છે જીવનમાં, એ રીઝન જ્યારે પૂરું થઈ જાય છે પછી જે પ્રોબ્લેમ્સ છે તે ક્રિએટ થતી હોય છે. એટલે રીઝન કોઈ એક રીઝન પકડીને નહીં, પરંતુ વ્યક્તિનો સ્વભાવ અથવા તો જે છે એક સમજણ શક્તિ સાથે આગળ વધવાની જરૂર છે. બરાબર છે. કૌશલભાઈ, જ્યારે આપણે યુથની અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, પ્રેમની ચર્ચા કરી રહ્યા છીએ, લગ્નની ચર્ચા કરી રહ્યા છીએ, આજકાલ યુથમાં સૌથી વધારે જે ટ્રેન્ડ છે તે સોશિયલ મીડિયાનો છે અને આજકાલ તો લવ પણ સોશિયલ મીડિયાથી જ થઈ રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયાનો આજના યુથ પર અને ખાસ કરીને લગ્ન જીવન પર કેટલી અસર થઈ રહી છે? આમાં કેવું છે કે જેમ આપણે વાત કરીએ ને કે ભાઈ ડિવોર્સ રાઈટ અને કેમ ડિસ્ટન્સ વધતું હોય છે, તો એનો એક રિપોર્ટ અનુસાર જે કોઈ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશને એવું રિપોર્ટ બહાર પાડ્યો હતો કે ભાઈ આપણે LOL નો મીનિંગ લોટ્સ ઓફ લવ અને લોટ્સ ઓફ લાફ્ટર કહેતા હોઈએ છીએ, એવી રીતના LOL એટલે હવે લેક ઓફ લવ પણ થઈ ગયું છે, કે એટલા બધા બિઝી છે રાઈટ, કે એનું રિસ્પોન્સિબિલિટી ઓફ લવિંગ, લવિંગ ઇઝ ઓલ્સો રિસ્પોન્સિબિલિટી, તો એ લોકો ભૂલી જતા હોય છે. તો લેક ઓફ લવ, બીજી વસ્તુ કે જ્યારે આ ડિજિટલ વર્લ્ડ ની અંદર જે પ્રેમ થાય છે ઇન કનેક્શન ઓફ ઈચ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ, કે ભાઈ જેમ કે એ ડેટિંગ એપ હોઈ શકે, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે કોઈ પણ સોશિયલ મીડિયા હોઈ શકે, તો એની અંદર તમે વ્યક્તિ સાથે વાત કરી શકો, એની સાથે તમે વ્યક્તિની ફિલિંગ છે એ શબ્દોમાં અનુભવ કરી શકો, પણ એ જેમ જ્યાં સુધી કહેવાય ને કે એ ફિઝિકલ લેવલ ઉપર રિયલિસ્ટિક વર્લ્ડમાં તમે એને નથી મળતા, એના કેરેક્ટર નથી જોતા, કેમ કે પ્રોફાઇલ તો બધાની સારી જ હોય, ફોટા બધા સારા જ હોય રાઈટ. બીજી એક વાત આપણે કરી કે ભાઈ જયારે એની સુંદરતા ઉપર કે ભાઈ એના હેન્ડસમનેસ ઉપર આપણે એ વ્યક્તિને પસંદ કરીએ, તો કદાચ સમજો કે એ વ્યક્તિનું કદાચ એક્સિડન્ટ ની અંદર એણે એની બ્યુટી ખોઈ દીધી, સો વોટ, યુ વિલ નોટ લવ હિમ ઓર હર રાઈટ, તો પછી લાઈફનું શું? એટલે લોકો શોર્ટ ટર્મ ઉપર પણ વિચારતા હોય છે, લોંગ ટર્મ નથી વિચારતા હોતા, અને આ એક હેલ્થ એટલે કે આ બોડી છે, આના સાથે ક્યારે પણ કઈ પણ થઈ શકે છે, ઇશ્યુ પણ થઈ શકે છે, અને ઇટ કેન ગ્રો ઓલ્સો. ઘણા લોકો મેરેજ ટાઈમ પર એવા દેખાતા હોય પણ આફ્ટર ઓન લાઈફમાં એ ઘણા આગળ વધતા હોય છે. એટલે યંગસ્ટર્સ જે છે એ ડિજિટલ વર્લ્ડ ઉપર હોય છે, પણ એવો રિપોર્ટ એવું કહે છે કે ભાઈ ડિજિટલ વર્લ્ડ ની અંદર બહુ બધા સક્સેસફુલ નથી જતા. હા, એવા છે ઘણા બધા એવી સ્ટોરીઝ છે કે જે મીડિયાની અંદર છાયેલી હોય છે અને સોશિયલ મીડિયામાં પણ એ વસ્તુ થતી હોય છે. બીજું કે આ સોશિયલ મીડિયા એક કારણ છે બે કપલ જે એકબીજાની નજીક હોય છે એને ડિસ્ટ્રેક્ટ કરવાનું, કેમ કે લોકો આજે કેવું છે કે એક મેં રીલ જોઈ હતી કે જેની અંદર સ્પેસિફિકલી એક કપલ એવું છે કે જે એકબીજા સાથે જ્યારે હોય છે ત્યારે બી ફોન જ વાપરતું હોય છે, અને એક કપલ એવું હોય છે કે જ્યારે એકબીજા સાથે હોય તો એ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે બિલીવ કરતું હોય છે, કે એકબીજા સાથે અન્ડરસ્ટેન્ડિંગ બિલીવ કરવા માંગતા હોય અને સારો ટાઈમ સ્પેન્ડ કરે. સો આ ડિફરન્સ છે, એક કહેવાય ને કે સોશિયલ મીડિયાના ટ્રેન્ડ થી જે આવી રહ્યો છે, એક સ્પેસિફિકલી મોબાઈલ એડિક્શન કે પછી ડિજિટલાઇઝેશન ના લીધે આવી રહ્યો છે. બીજી બાજુ
કે ભાઈ સ્પેસિફિકલી એક નાની નાની વાત જે છે ને એ રિલેશનશીપની અંદર બહુ સારી સ્પાર્ક કરી જતી હોય છે ઓન અ પોઝિટિવ નોટ. અને સારો કહેવાય ને કે ટ્રસ્ટ છે કે એવી અમુક વસ્તુઓ છે જે આજના જમાનામાં બહુ ચીપ થઈ ગઈ છે, રાઈટ? કે એનીથિંગ ઇઝ હેપનિંગ દેટ ઇઝ વેરી લોકલ, પણ જો આ નાની નાની વસ્તુઓનું બી ધ્યાન રાખીએ તો રિલેશનશીપ કેન બી ઓન અ ગુડ નોટ. લાઈફ સ્પેન બહુ સારી રીતે કહેવાય ને કે આપણે જીવી શકીએ છીએ. એન્ડ ફિઝિકલી અમુક નાના નાના કારણો કે ભાઈ કોઈ એક વાર કહેવાય ને કે છોકરાઓ આવી જાય એટલે કે ભાઈ પુટિંગ ધ કિડ ફર્સ્ટ, રાઈટ? કે બાળક પહેલા, એટલે એવું ના હોવું જોઈએ. એવરીથિંગ હેઝ ટુ બી બેલેન્સ્ડ એન્ડ રિસ્પોન્સિબલી દરેક વસ્તુને જોવો. અને એ વ્યક્તિને તમે ઇનિશિયલી યુ ગ્રેબ ઇટ, બટ એટ ધ એન્ડ મુમેન્ટ તમે એને એવી રીતના કહેવાય ને કે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લો તો કોઈને પણ ના ગમે. તો આ બધા કારણસર છે સોશિયલ મીડિયાના પણ અને પ્રેક્ટિકલ લાઈફના કે જે આજની અંદર આપણે ટ્રેન્ડમાં જોવા મળતા હોય છે. કૌશલભાઈ આ ઉપરાંત તૃપ્તિબેન આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ પર હાલ બસ આટલું જ. આવા જ વિષયો મુદ્દાઓ સાથે આપણે મળતા રહેશું. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.